રાજ્યસભાની ચૂંટણી અને ગુજરાત કોંગ્રેસને બારમો ચંદ્રમાં છે ફરી એકવાર બે હજાર અઢારની જેમ આ વખતે પણ કોંગ્રેસના ધારાસભ્યો પાર્ટીમાંથી રાજીનામા આપવા જાણે ઉતાવળા થયા છે ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો માટે ભાજપે જેવો ત્રીજો ઉમેદવાર જાહેર કર્યો કે કોંગ્રેસમાં ભંગાણની શરૂઆત થઈ ગઈ છે કહેવાય છે કે ચાર ધારાસભ્યોએ પક્ષમાંથી રાજીનામા આપી દીધા છે આ આંકડો ધીરે ધીરે વધી રહ્યો છે ચારના પાંચ થયા છે અને બે હજાર અઢારની જેમ દસ બાર કે ચૌદ થાય તોય નવાઈ નહીં હોય આજે રવિવાર હોવાથી રાજીનામાના આંકડાની માત્ર ચર્ચા થઈ શકે આવતીકાલે વિધાનસભાના અધ્યક્ષ સચોટ આંકડો આપશે હજુ તો છવ્વીસમી માર્ચને વાર છે કોંગ્રેસના ઘણા ધારાસભ્યો એવી પણ વાત કરી રહ્યા છે કે અમે રિસોર્ટ પોલિટિક્સમાં નહીં જોડાઈએ આ રાજીનામાની ચર્ચા ન હતી તે પૂર્વે ચાર અપક્ષ ધારાસભ્યોનું રાજકીય વજન તોલાતું હતું હવે તેમના ભાવ ઘટી રહ્યા છે વગર પૂછે એનસીપીના શંકરસિંહ વાઘેલાએ જાહેર કરી દીધું હતું કે અમારો મત કોંગ્રેસને પડશે કોંગ્રેસને જો જિજ્ઞેશ મેવાણીનો મત મળવાનો જ હતો તો એનસીપીના કાંધલના મતની ગણતરી ન હતી છતાં લાઇમલાઇટમાં રહેવા બાપુએ સોકટી મારી હતી છોટુભાઈ પણ પોતાના બે મત અંગે મહત્ત્વ આપતા હતા પરંતુ હવે જો કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે ત્યારે અપક્ષોના મતનું મહત્ત્વ ઘટી ગયું છે પરંતુ હવે એક મોટો સવાલ એ સામે આવ્યો છે કે કોંગ્રેસના બે ઉમેદવારો શક્તિસિંહ ગોહેલ અને ભરતસિંહ પરમાર પૈકી કોંગ્રેસના ધારાસભ્યો કોને જીતાડશે અને કોને ટાંચું પાડશે રાજકીય વર્તુળોમાં આજે બપોર પછી ચર્ચા રહી હતી કે હવે નરહરી અમીન કોની વિકેટ લેશે શક્તિસિંહની કે ભરતસિંહની કોંગ્રેસના અંતરંગ સૂત્રો જણાવે છે કે જે રીતે ભરતસિંહ છેલ્લી ઘડીએ પોતાનું નામ જાહેર કરાવી શક્યા એ જોતા તો કોંગ્રેસની સીટ ઉપરથી તેમની જ જીત પાક્કી છે મતલબ કે અહેમદ પટેલના માનીતા શક્તિસિંહની મુશ્કેલીમાં વધારો નોંધવું ઘટે કે ખુદ અહેમદ પટેલને બે હજાર અઢારમાં પોતાની બેઠક જાળવી રાખવા લિટરલી આંટા પડી ગયા હતા હવે તેઓ કોને તારશે શક્તિસિંહને કે માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહને જો ભરતસિંહ દિલ્હીની પહેલી પસંદ હોત તો પહેલી જ વારમાં નામ જાહેર થઈ ગયું હોત પરંતુ ભરતસિંહે તો લડત આપવી પડી છે અને મને ક મને નામ જાહેર કરાવવું પડ્યું છે આ સંજોગોમાં અને હજુ માજી મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી હયાત છે ત્યારે હવે કોંગ્રેસની આંતરિક લડાઈ દિલ્હીને કેન્દ્રમાં રાખીને લડાઈ શકે છે કોંગ્રેસમાં બહારથી જણાય છે તેવું અને તેટલું બધું શાંત નથી જ ભાજપના ત્રીજા ઉમેદવારને હરાવવા જતાં કોંગ્રેસે પોતાના બે પૈકી કોને હરાવવો છે તે નક્કી કરવાની ઘડી આવી શકે છે આમાં જૂથવાદ વધુ વકરવાની પણ પૂરેપૂરી સંભાવના છે એકાદ બે દિવસોમાં જ સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ જશે